नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गुजराती आगळना वीडियो में आप यूनिट 3 आप पूरु करी छे। हवे आप यूनिट 4 शुरू करवाना छे। तो एक काव्य छे, काव्यनो प्रकार छे उर्मी गीत। आपने उर्मी गीत आपेलू छे। हवे शीर्षक छे तने ओळखू छू मां। तो कवि कहे छे के तने ओळखू छू मां। मां ने तो कोण न ओळखतू होय, बधा ओळखता ज होय छे। नानुं बाळक ने तमे रड़तू होय अने मां आवे ज्यारे एने तो खबर पण होय नहीं कि मारी मां कोण छे, पण एना स्पर्श मात्रथी एने खबर पड़ी जाय कि आज मारी मां छे। तो एवी रीते कवि मां विशे, मां नो महिमा आ काव्य में ए गाय छे। घणा कविओए पण गायो छे मां नो महिमा। कवि बोटाद करे पण कह्युं छे कि जननीनी जोड सखी नहीं मळे। तो आ कवि छे, आपणे कवि विषे थोड़ो परिचय मेळवी लईए। मनोहर त्रिवेदी, तो आपणे एमनो जन्म जोईए। मनोहर त्रिवेदीनो जन्म 4/4/1944 થયો હતો। હવે તેમના વિશેનો આપણે થોડો પરિચય મેળવી લઈએ કે કવિ મનોહર રતિલાલ ત્રિવેદી। હવે જો આખું પૂરું નામ શું છે એમનું, મનોહર ત્રિવેદીનું પૂરું નામ તો મનોહર રતિલાલ ત્રિવેદી। તો એમનું વતન છે ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ, ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે। તેમણે ઢસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે સેવા આપી હતી। તેમણે કાવ્ય સંગ્રહો પણ લખેલા છે, નવલકથાઓ પણ આપેલી છે અને એમણે વાર્તા સંગ્રહો પણ આપેલા છે। હવે આપણે કવિતાની સમજૂતી મેળવીએ, કવિતાની સમજૂતી મેળવીએ। આ કવિતામાં કવિએ માતાના મહિમાનું ગાન કર્યું છે। તો કવિતામાં શું આવે છે, તો આપણે અહીંયા સમજૂતી આપેલી છે, તો જોઈએ। કવિ કહે છે, માં તને હું ઓળખું છું, અચાનક તારા મુખમાંથી મારા માટે એક શબ્દ નીકળે છે, ખમ્મા। પછી બીજી લીટીમાં આપણને આપે કહ્યું છે, તું જ્યારે ખમ્મા કહે છે ત્યારે તારી આંખમાંથી આંસુ પડતા નથી, પરંતુ ઘરના કોઈ એક ખૂણે જ્યારે તું એકલી હોય છે ત્યારે આ આંસુ ચોમાસાની જેમ વરસે છે। મારા જીવન પથમાં સંકટોની લૂ જતી હોય છે, લૂ એટલે કે તડકો હોય છે, એટલે કે દુઃખ સહન કરવા પડતા હોય ત્યારે તારી મમતાના વરસાદરૂપી લહેરથી મને મળી જાય છે। હવે પછીની પંક્તિમાં એને કહ્યું છે, પછીની પંક્તિ બે પંક્તિમાં એને કહ્યું છે, મને કોઈ તણખલાની જેમ ચાવે, હડસે લે એટલે કે ધિક્કારે કે ફેંકી દે, ત્યારે તારી મમતાના સહારે જ હું ફરી ઊભો થાઉં છું। તારા હાથની દશે આંગળીઓના ટેરવાના સ્પર્શ માત્રથી મારા દુઃખ પળવારમાં દૂર થઈ જાય છે। પછીની બીજી બે પંક્તિમાં છે, હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખની સામે જ રહે, એવો કોણ અભાગી જીવ હશે કે જે માતાને આ રીતે હંમેશા ન પામતો હોય। મારે મન તારી દરેક યાદ તીર્થરૂપી છે, યાત્રારૂપી છે એમ કહે છે, એટલે કે યાદરૂપી તીર્થથી હું પરિક્રમા કરું છું માં, એમ હું તને ઓળખું છું। જો આ કવિએ કેટલું કેટલું કીધેલું છે કે કોઈ પણ કાર્ય, કોઈ મને ધિકારે, સ્વજનો ધિકારે, પીડા સહન કરવાની હોય છે, મુશ્કેલી જીવનમાં આવે છે, તેમ છતાં તારી આ મમતાનો, આ તારી દશે દશ આંગળીનો હાથ ફેરવે ત્યારે હું ફરી પાછો તારી મમતામાં ઊભો થાઉં છું। તારા સ્પર્શ માત્રથી, જો માં જ્યારે વહાલ કરતી હોય ત્યારે આપણે જેટલા દુઃખ હોય છે એ બધા આપણને ભૂલી જવાય છે, પળવારમાં એટલે કે ક્ષણભરમાં, એ સમયમાં તો આપણે ભૂલી જ જઈએ છીએ કે જ્યારે આપણને માં પ્રેમથી પોતાનો હાથ માથા ઉપર ફેરવતી હોય ત્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ, એવું આ કાવ્યમાં કવિ કહે છે। હવે આપણે
शुरुआत करिए। प्रश्न पहलो तमे तमारी आई बुक में जो पहला प्रश्न छे, तने ओळखू छू मां कविताना कवि कोण छे? ए गांधीजी, बी धूमकेतु, सी मनोहरलाल त्रिवेदी, डी राजेंद्र शाह। तो जवाब में आवशे सी मनोहर त्रिवेदी। बीजू जोईए, बाळकना क्षेम कुशल माटे माताना मुखेथी क्यो शब्द वारंवार सरी पड़े छे? तो जवाब में ऑप्शन आपेला छे ए खम्मा, बी ओवारणा, सी अभागी, डी साचो जे। तो आपने जवाब में आवशे ए खम्मा। હવે ત્રીજું જોઈએ, માતાના હાથના સ્પર્શથી શેનો અનુભવ થાય છે? તો જવાબમાં લખો, માતાના હાથના સ્પર્શથી કવિની પીડા વેદના દુઃખ જાણે પળવારમાં દૂર થઈ જાય હોય તેવો અનુભવ થાય છે। હવે આપણે જોઈએ ચોથું, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો જવાબ ઓપ્શન આપણને આપેલા છે એ માથે હાથ ફેરવે છે, બી ઓવારણા લે છે, સી હાથ પકડી બેઠો કરે છે, ડી સતત તેની સાથે રહે છે। તો જવાબમાં શું આવશે? બી ઓવારણા લે છે। આપણે આપણી ભાષામાં દુખણા લે કહીએ ને, એને શું કહેવાય? ઓવારણા લે છે। હવે આપણે જોઈએ પાંચમું, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। તો આપણને આપેલું છે, તરણા પેઠે ચાવે, પછી ડોટડોટ આપેલા છે, પળભરમાં ત્યાં સુધી આપણે પૂરી કરવાની છે, બે કાવ્ય પંક્તિ છે। બીજી છે, ઘરથી જાઉં હું દૂર કરું પરકમમાં ત્યાં સુધી। તો આપણે પહેલી જોઈએ, તરણા પેઠે ચાવે ત્યાં સુધી, ત્યાંથી લઈએ આપણે, તરણા પેઠે ચાવે કે હડસેલ કોઈ ફેંકે પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે દશે ટેરવા અડે ને પીડા છું થતી પળભરમાં। જો છેલ્લે પળભરમાં આવેલું છે ત્યાં સુધી। હવે જોઈએ આપણે બીજી કાવ્ય પંક્તિ, ઘરથી દૂર જાવ, ઘરથી જાવ દૂર છતાં તું હો આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરક્રમમાં। હવે આપણે જોઈએ છઠ્ઠું, કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? તો જવાબમાં લખો, કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના સહન કરવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે। હવે સાતમું જોઈએ, કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? તો જવાબમાં લખો, માતાના પ્રત્યેક સ્મરણને તીર્થ માનીને, સ્મરણ એટલે કે યાદ, માતાને યાદ કરીને બધાય સ્મરણને એ તીર્થ માનીને કવિ માતાની પરિક્રમા કરે છે। તો આપણે જોયું એકથી સાત પ્રશ્ન આપણે જોયા, કાવ્યની થોડી સમજૂતી, કવિના કવિનો પરિચય મેળવ્યો। હવે પછી આપણે આના પછીના વિડીયોમાં આપણે આઠમો પ્રશ્ન શરૂ કરીશું। થેન્ક યુ।